નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છનો યુનિટ ચાર એટલે કે તમારા ધોરણનો છેલ્લો આ સેમેસ્ટરનો છેલ્લો પાઠ આપણે જોવા જઈ રહ્યા છીએ જે પાઠનું નામ છે વોચ યોર વોચ હવે અહીંયા તમને એમ થાય કે વોચ એટલે શું તો વોચ એટલે કાંડા ઘડિયાળ બરાબર અને વોચ એટલે આપણે જોવું પણ થાય તો આ જે એક્ટિવિટી વનની અંદર જે રાઇમ્સ આપી છે એ કયા શું કહેવા માંગે છે એ આપણે જ્યારે અંદર જોઈશું સમજીશું ત્યારે આપણને ખબર પડશે તો સૌથી પહેલાં એક્ટિવિટી વનની અંદર આપણે શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો પાઠ જે છે એ પાઠની અંદર પહેલી રીટીની અંદર તમે જોઈ શકો છો ધ ટાઉન ક્લોક સેઝ સિક્સ ઓ ક્લોક પહેલી સૂચના તમે જોઈ શકો છો શું આપેલી છે હવે ટાઉન ક્લોક અહીંયા પહેલી વાત તમને જે કરીએ આપણે સમજી લઈએ ટાઉન ક્લોક એટલે નગર ઘડિયાળ ગામ જે ટાઉન એટલે કે નગર કહેવાય એની જે ઘડિયાળ છે આપણે ટાઉન ક્લોક કહીએ છીએ શેસ સિક્સ ઓ ક્લોક એટલે કે અહીંયા નગરની જે ઘડિયાળ જે છે એ છ વાગ્યાનો સમય બતાવે છે પછી આગળ જોઈએ ધ કિચન ક્લોક શેસ એટ ઓ ક્લોક બરાબર કિચન એટલે આપણે કહેવાય રસોડા રસોડાની ઘડિયાળ આઠ વાગ્યાનો સમય બતાવે છે ડેડીઝ વોચ સે સેવન ઓ ક્લોક ડેડી એટલે પપ્પા પિતાજી પિતાજીની ઘડિયાળ સાત વાગ્યાનો સમય બતાવે છે આઈ હોપ મને આશા છે હોપ એટલે આશા હું આશા રાખું છું કે આઈ વોન્ટ બી લેટ હું મોડી નહીં પડું બરાબર એવું કહેવા માંગે છે મમ્મી હવે અહીંયા તમને એમ થાય કે આ પાસ્ટ એટલે શું પાસ્ટ એટલે આપણે પહેલાંનો સમય એમ કહી શકીએ મમ્મી શું કહે છે અહીંયા વન ઇઝ પાસ્ટ ઓકે અહીંયા તમને જોવા મળશે પાસ્ટ અહીં ખરેખર પાસ્ટ નથી અહીંયા ભૂલ છે અહીંયા તમારે હોવું જોઈએ ફાસ્ટ પાસ્ટ નહીં સાચું શું આવશે ફાસ્ટ આવશે એટલે આ પ્રિન્ટ મિસ્ટેક છે એ તમે બરાબર સમજી લેજો ત્યાં પીની જગ્યાએ તમારે એફ કહીને ફાસ્ટ સમજવાનું છે એ કે મમ્મી કહે છે કે એક ઘડિયાળ ઇઝ ફાસ્ટ ઇઝ ફાસ્ટ એટલે આગળ એવું કહી શકાય એક ઘડિયાળ આગળ છે બરાબર આ ખાસ યાદ રાખજો ત્યાર પછી એન્ડ વન ઇઝ વન અવર લેટ એટલે કે એક ઘડિયાળ એક કલાક પાછળ છે વન ઇઝ રાઈટ એક ઘડિયાળ સાચી છે બરાબર છે બટ પણ વિચ ઇઝ ઇટ પરંતુ તે કઈ છે આઈ રિઅલી ડુ નોટ નો મને ખરેખર ખબર નથી એવું એક્ટિવિટી ટુ ની અંદર અહીંયા એક સ્પેરો સ્વિંગ એટલે અહીંયા સ્પેરો એટલે ચકલી થાય એપોસ્ટોપિયસ એટલે એનો મતલબ નો ની નું થાય અને સ્વિંગ સ્વિંગ એટલે હિંચકો એવું થાય એટલે કે ચકલીનો હિંચકો એવો એનો અર્થ આપણે કરી શકીએ છીએ તો ચાલો આપણે હવે એનો પાઠ ડિટેલમાં ભણીએ એટલે આપણને વધુ ખ્યાલ આવે બરાબર તો અહીંયા તમે સ્પેરો વિંગ્સ ચકલીના હિંચકા વિશેની વાત જે છે એ આપણે હવે જોવાની છે તો સૌથી પહેલા ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ બરાબર ટાવર ક્લોક આપણે આગળ વાત આવી ગઈ જૂના બજાર અને ઓલ્ડ એટલે જૂનું કે જૂના બજારનું ટાવર ઘડિયાળ જૂનું છે ઓલ હેન્ડ્સ ઓફ ક્લોક ક્વારલ્ડ વન ડે ક્વા એટલે ઝઘડવું કે એક દિવસ ઘડિયાળના ત્રણેય કાંટા થ્રી હેન્ડ્સ અહીં હેન્ડ્સ એટલે કાંટાની વાત કરવાની છે કે ત્રણેય કાંટા ઝઘડ્યા આગળ જોઈએ ધ થિન હેન્ડ આઉટેડ થીન હેન્ડ એટલે પાતળો કાંટો જે કહીએ આપણે સેકન્ડ કાંટો સાઉટેડ શાઉટેડ એટલે અહીંયા બૂમ પાડી અથવા બોલ્યો પાતળો કાંટો બોલ્યો આઈ એમ વેરી ફાસ્ટ હું ખૂબ ઝડપી છું ધ લોંગ હેન્ડ લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો બરાબર સ્ક્રીમ સ્ક્રીમ એટલે ચીઝ પાડવી ચીઝ પાડીને બોલ્યો બટ આઈ એમ નોટ વેરી સ્લો હું પણ બહુ ધીમો નથી સ્લો એટલે ધીમો હું પણ બહુ ધીમો નથી ધ શોર્ટ શોર્ટ હેન્ડ નોડેડ અહીં નોડેડ નોડ એટલે માથું હલાવવું એટલે કે સંમતિ માટે આપણે માથું હા પાડવા માટે હલાવીએ છીએ નીચે તરફ એ રીતે બરાબર એનો મતલબ એવો થાય એટલે શોર્ટ હેન્ડે માથું હલાવ્યું ધ થીન હેન્ડ સેડ હવે પાત્રા ખાતાએ શું કહ્યું યુ ઓલ રન આફ્ટર મી રન એટલે ચાલવું બરાબર દોડવું કે પા એટલે શું કહ્યું યુ ઓલ યુ ઓલ યુ એટલે તમે બરાબર તમે બધા એમ મતલબ એટલે તમે બધા મારી પાછળ દોડો છો એવો મતલબ થાય આફ્ટર એટલે અહીંયા પછી પણ એ પાછળનો મતલબ કરેલો છે તમે બધા મારી પાછળ દોડો છો તો પછી આગળ શું કહે છે લોંગ હેન્ડ સેડ લાંબો કાંટો બોલ્યો એણે કહ્યું નો આઈ હેવ માય ઓન સ્પીડ ના મારે મારી પોતાની સ્પીડ છે એટલે કે પોતાની ગતિ છે ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ શોર્ટ હેન્ડ એટલે આપણે પેલો જે કીધું હોય શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો જે આપણે કલાક કાંટો કહીએ છીએ પણ શોર્ટ હેન્ડ સેડ નથિંગ નથિંગ એટલે કાંઈ નહીં કાંઈ બોલ્યો નહીં આગળ જોઈએ પછી આગળ એવું કહે છે શોર્ટ હેન્ડ તો કાંઈ બોલ્યો નહીં ધ થીન હેન્ડ ટિક ટોકડ ટિકોકડ ટિક ટોકડ એટલે અહીંયા એનો મતલબ શું થાય કે પાતળા કાંટે ટિકટોક કરતાં કહ્યું જેમ ઘડિયાળ કેમ ચાલતી હોય ટીક ટિક ટિક એવી રીતે તો આજે પાતળા કાતાએ ટિકટોક કરતાં કહ્યું આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એટલે કે વિજ્ઞાન સ્પોર્ટ્સ એટલે રમતગમત કે અને યુઝફુલ એટલે ઉપયોગી હું વિજ્ઞાન અને રમતગમતમાં ઉપયોગી છું ધ લોંગ હેન્ડ ટિકટોક પછી લાંબા કાંટાએ એ ટિકટોક કરતાં કહ્યું આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ હું બધા લોકોને ઉપયોગી છું એવું કહ્યું નાવ હવે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી હવે નાનો કાંટો એંગ્રી એટલે ગુસ્સે થયો સ્ટોપ યોર નોઈઝ નોઈઝ એટલે ઘોંઘાટ તમારો ઘોઘાટ બંધ કરો હી હાર્ડ એટલે તેણે જોરથી જોરથી લાત લાત મારી મારી તેને લોંગ હેન્ડ ફેલ ડાઉન ફેલ ડાઉન એટલે નીચે પડી જવું પાતળો કાંટો અને લાંબો કાંટો નીચે પડી ગયો કાનજીભાઈ નોટિસ ધ ફર્સ્ટ નોટિસ એટલે અહીંયા જોવું ધ્યાન દોરવું કાનજીભાઈ જે હતા એણે એનું ધ્યાન ગયું હી લુક અપ એટલે ઊંચે જોયું ટુ સેટ હિઝ હિસ્ટ વોચ એટલે તેમણે તેની કાંડા ઘડિયાળનો સમય સેટ એટલે અહીં મેળવવાની વાત છે ઘડિયાળનો સમય મેળવવાની વાત છે તેમણે ઘડિયાળનો સમય મેળવ્યો એટલે કે ઊંચે જોયું અને ઘડિયાળનો સમય મેળવ્યો પછી શું કર્યું હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી તેમને મહાનગરપાલિકાને ઇન્ફોર્મ એટલે જાણ કરી ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ ડિજિટલ ક્લોક ડિજિટલ ક્લોક એટલે ડિજિટલ ઘડિયાળ મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી બટ પણ ધેન એટલે પરંતુ પછી અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર સ્પેરો એટલે ચકલી એક વડા અધિકારી પાસે ગઈ ઇટ કમ્પ્લેન પછી કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી તેણે ફરિયાદ કરી વેર ઇઝ માય સ્વિંગ સ્વિંગ એટલે હિંચકો મારો હિંચકો ક્યાં છે વેર શેલ આઈ સીટ હું ક્યાં બેસીસ સ્વિંગ ગાઈસ અને પ્લે એટલે રમીશ ટૂંકમાં એવું કહેવા માંગે છે હું ક્યાં બેસીશ ગાઈસ અને રમીશ આવું પૂછે છે તો અહીંયા એક્ટિવિટી ટુ પૂર્ણ થાય છે શકાય અને આ પાર્ટનું નામ છે તમારો અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એક જુદા જ પ્રકારનો એક્સપિરિયન્સ એટલે અનુભવ તો શરૂ કરીએ આપણે આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ બેડ એટલે ખરાબ મને એક ખરાબ અનુભવ થયો ઇટ હેપન લાસ્ટ વીક હેપન એટલે થવું આ ગયા અઠવાડિયે બન્યું એટલે ગયા અઠવાડિયે મને અનુભવ થયો ધેર વોઝ અ મેરિજ સેરેમની ઇન માય નેબરહુડ બરાબર મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ બરાબર એટલે કે મારા પડોશમાં બરાબર પડોશમાં લગ્નોત્સવ હતો મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ અને મે નેબરહુડ એટલે કે પડોશ મારા એટલે કે એના પડોશમાં લગ્નોત્સવ હતો ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ ખૂબ જ નોઇઝ એટલે ઘોંઘાટ હતો આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી સ્લીપ એટલે ઊંઘવું સુઈ જવું હું સારી રીતે ઊંઘી શક્યો નહીં સો આઈ વોકઅપ હાફ પાસ્ટ એટ તેથી હું હાફ પાસ્ટ એટ એટલે કે સાડા આઠ વાગે જાગ્યો વોકઅપ એટલે જાગવું આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટૂક અ શાવર ઇન હરી બરાબર ગોટઅપ એટલે જલ્દી ઉઠવું હું જલ્દી ઊભો થઈ ગયો એન્ડ ટૂક અ શાવર એટલે સ્નાન કરવું ઇન હરી હરી એટલે ઝડપથી ઉતાવળે અને ઉતાવળે સ્નાન કર્યું પછી આગળ કે છે આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ ટેક અ કપ ઓફ ટી મને એક કપ ચા પીવાનો પણ સમય હતો નહીં ઇટ વોઝ ટેન ટુ નાઇન ટેન ટુ નાઇન એટલે યાદ રાખવાનું નવમાં દસ કમ હતી એવું કહી શકાય નવમાં દસ કમ હતી એટલે કે નવ વાગવામાં દસ મિનિટની વાર હતી બરાબર આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ અહીં ડ્રાઈવનું ભૂતકાળ છે ડ્રાઈવર એટલે ચલાવવું મેં મારી બાઇક ઝડપથી ચલાવી આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ ઓન ટાઈમ એટલે સમયસર મને આશા હતી કે હું સમયસર પહોંચવાની આશા રાખતો એટલે મને આશા હતી આ એક્સિલેટર ધ બાઇક ગતિ વધારવી બાઇકની ઝડપ વધારવી મેં મારી બાઇકની ગતિ વધારી એક્સિલેટર એટલે ઝડપ વધારવી ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ ટ્રાફિક લાઇટ ટ્રાફિકની જે લાઇટ હતી એ કેવી હતી લાલ હતી આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ હું મારું બાઈક જે છે એ ટ્રાફિક સિગ્નલે રોકવામાં નિષ્ફળ ગયો બરાબર શું થયું ફેલ ગયો ફેલ એટલે અહીંયા નિષ્ફળ ગયો આગળ જોઈએ આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ મેં મારી બાઇક ઝડપથી ચલાવવાનું ચાલું રાખ્યું ભલે રેડ સિગ્નલ હતી તો પણ અ પોલીસ મેન સ્ટોપ મી એટ નેક્સ્ટ સર્કલ એટલે કે બીજા સર્કલે એક પોલીસવાળાએ મને રોક્યો ઓ શીટ આઈ વિસ્પર વિસ્પર એટલે ધીમેથી બોલ્યો હું ધીમેથી બોલ્યો અથવા ગણગણ્યો હું ધીમેથી ગણગણ્યો ધ પોલીસ મેન એપ્રોચ મી મારી પાસે આવી પહોંચ્યો ગુડ મોર્નિંગ યુ રન ધ રેડ લાઇટ એટલે કે તમે લાલ લાઇટ પાર કરી ગયા કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ એટલે શું કહે છે એને શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ એટલે કે ગાડીના જે કાગળિયા હોય એ કાગળિયા જે છે એ હું જોઈ શકું એવું એને કીધું એને કીધું એટલે એની પાસે બતાવશો એને માંગ્યા છે કે હું જોઈ શકું બતાવું બતાવો બતાવશો એમ આઈ ડોન્ટ આઈ ગોટ ઓફ માય બાઈક હું મારા બાઇક પરથી ગોટ ઓફ એટલે નીચે ઉતરી જવું હું નીચે ઉતરી ગયો આઈ ટેપડ માય બેક પોકેટ મેં મારું પાછલું ખિસ્સું ટેપડ એટલે તપાસ્યું આઈ સર્ચ ઇન માય બેગ મેં મારી બેગ તપાસી આય પીપડ ઇન ટુ માય સાઈડ કેસ બરાબર કે મારી સાઈડ કેસ એટલે બાજુ પેટીમાં એમ કેસ એટલે અહીંયા પેટી મેં મારી બાજુની પેટીમાં પીપ પીપડ એટલે જોયું નો સાઇન ઓફ માય વોલેટ ક્યાંય મારું પાકિટ જણાયું નહીં એટલે કે દેખાયું નહીં એક્સક્યુઝ મી ઓફિસર એટલે મેં કીધું માફ કરજો સાહેબ આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ વોલેટ એટલે પાકીટ હું મારું પાકિટ ઘરે ભૂલી આવ્યો છું આઈ એમ હરી અને મારે ઉતાવળ છે એટલે હું ઉતાવળમાં છું આઈ સીડ એવું મેં કહ્યું અફકોર્સ ધ પોલીસ મેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ પોલીસે મારી માફી સ્વીકારી નહીં અહીં એક્સક્યુઝ એટલે માફી એક્સેપ્ટ એટલે સ્વીકારવું મારી માફી સ્વીકારી નહીં હી ટોલ્ડ મી તેણે મને કહ્યું શું કહ્યું કીપ યોર બાઈક હિયર તમારી બાઇક અહીંયા રાખો ગો હોમ ઘરે જાઓ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ અને લાઇસન્સ સાથે પાછા આવો બરાબર એવું કીધું લકીલી આઈ હેડ સમ સમસ ઇન માય બેગ નસીબે સદનસીબે મારી બેગમાં કોઈન એટલે સિક્કા થોડાક સિક્કા એટલે કે રૂપિયા હતા આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ મેં સાર્વજનિક વાહન પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે સાર્વજનિક વાહન પકડ્યું અને ઘરે પાછો ગયો એટ હાફ પાસ્ટ નાઈન હાફ પાસ્ટ નાઈન એટલે સાડા સાડા નવ વાગે સાડા નવ વાગે આઈ રિટર્ન ટુ ધ ઓફિસર હું ઓફિસર પાછળ પાછો આવ્યો આઈ શો હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ મેં તેમને મારું ડ્રાઈવિંગ લાઇસન્સ અને પેપર્સ બતાવ્યા આઈ પેડ ધ ફાઇન મેં ડંટ ભર્યો એન્ડ કલેક્ટ માય બાઈક અને મારું બાઈક પાછું મેળવ્યું એટલે મારું બાઇક મેળવ્યું વેન આઈ કિક માય બાઇક અગેન જ્યારે મેં મારી બાઈકને અગેન એટલે ફરીવાર ફરી ચાલુ કર્યું ધ ટાઈમ વોઝ ક્વાર્ટર પાસ્ટ નાઇન ત્યારે ક્વાર્ટર પાસ્ટ નાઇન એટલે કે પોણા દસ વાગ્યા પોણા દસ થયા હતા ક્વાર્ટર પાસ્ટ નાઇન છે બરાબર ક્વાર્ટર પાસ્ટ નાઇન એટલે એ પ્રમાણે પોણા દસ થયા હતા પછી હવે અહીંયા આપણને એક અહીંયા આપણને એક ભૂલ દેખાઈ રહી છે ધ ટાઈમ વોઝ ક્વાર્ટર પાસ્ટ નાઇન ક્વાર્ટર પાસ્ટ નાઇન એટલે કે અહીંયા આપણે સવા નવ કહેવાય પણ રિયલીમાં ટાઈમ જે છે એ આગળ હોવો જોઈએ એટલે અહીંયા ક્વાર્ટર ટુ ટેન હોવા જોઈએ ક્વાર્ટર ટુ ટેન એટલે કે બુકની અંદર પ્રિન્ટ મિસ્ટેક છે પાસ્ટ નાઇનની જગ્યાએ ટુ ટેન એટલે કે પોણા દસ વાગ્યા છે એવું હોવું જોઈએ અથવા દસ વાગ્યા જો હોવું જોઈએ તો અહીંયા ભૂલ જે સુધારે જો આપણે ક્વાર્ટર ટુ ટેન કરશું ક્વાર્ટર ટુ અહીંયા ટુ પાસની જગ્યાએ ટુ આવશે અને અહીં આવશે ટેન એટલે કે પોણા દસ વાગ્યા છે લેટ વેરી લેટ મોડું થયું ખૂબ જ મોડું થયું એમ વેરી લેટ એમ એમ કહી શકાય આઈ ન્યૂ માય બોસ વીલ બી વેરી એન્ગ્રી મને ખબર હતી કે મારા બોસ એટલે કે સાહેબ ખૂબ એન્ગ્રી એટલે ગુસ્સે થશે સો તેથી આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ હેલ એટલે નરક બરાબર તેથી મેં બાકીનો રસ્તો ઝડપથી કાપ્યો વેન આઈ એરાઈવ એટ માય ઓફિસ કે જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો આઈ વોઝ સરપ્રાઇઝડ મને આશ્ચર્ય થયું ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ ગેટ એટલે દરવાજો ઓફિસનો મુખ્ય દરવાજો કેવો હતો બંધ હતો ધ મેઇન ડોર વોઝ ઓલસો ક્લોઝ મેન દરવાજો પણ બંધ હતો એવું એ કહેવા માંગે છે પછી આગળ એવું કહે છે ધેન આઈ ધ મિસ્ટેક પછી મને મારી ભૂલ સમજાઈ મિસ્ટેક એટલે ભૂલ આઈ ચેક માય આઈ ચેક ધ ડે ઓન માય સેલ ફોન મારા ફોન ઉપર મેં દિવસ તપાસ્યો ચેક કર્યો ઈટ વોઝ સન્ડે અને તે રવિવાર હતો એટલે કે આવી રીતે ઘણી વખત તમારી સાથે પણ બન્યું હશે ઉતાવળની અંદર તમને વાર ખબર ન હોય ને તમે ક્યાંક નીકળી ગયા હોય ને પાછળથી તમને એની જાણ થાય તો આ રીતે બસ તમારા જે વાક્યો જે છે એને આ રીતે સમજવાના છે અને જે વાક્ય જે છે એ પાઠના આધારે એક્ટિવિટી જે આગળની આવે છે એ તમારે વ્યવસ્થિત રીતે કરવાની છે એટલે તમને ઓટોમેટિક આવડી જશે બરાબર હવે આપણે આગળ એક્ટિવિટી જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે બરાબર તો અહીંયા એક્ટિવિટીની અંદર તમારા વૃક્ષની અંદર નીચેના શબ્દો શબ્દ જૂથ વાંચો એટલે વાંચવાના છે આમાં કંઈ કરવાનું છે નહીં બરાબર પછી અહીંયા આપેલું છે કે આપેલા શબ્દોને મળતા આવતા આવતા અર્થ શોધો અને લખો એટલે કે જોડીમાં કામ કરો હવે અહીંયા નોઈઝ શબ્દ છે આપણે ઉદાહરણ દ્વારા એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે અહીંયા આપણને જોવા મળે છે એક શબ્દ છે શું છે નોઈઝ બરાબર તો એના માટે કયો શબ્દ બંધ બેસતો છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ પછી બીજો એક શબ્દ છે વિસ્પર તો વિસ્પર માટે અહીં કયો શબ્દ આવશે સ્પોક સોફ્ટલી એટલે કે ધીમેથી બોલવું એપ્રોચ એપ્રોચ માટે અહીં બંધ બેસતો શબ્દ છે કેમ વેરી ક્લોઝર કેમ વેરી ક્લોઝર બરાબર પછી એક શબ્દ છે ફેચ ફેચ માટે છે બ્રિંગ ઇટ પછી જે શબ્દ ફાઇન ફાઇન આવશે એના માટે મની ટુ પે એઝ અ પનિશમેન્ટ આપણે જેને દંડ કહીએ છીએ તો આ રીતે આના જવાબો આવશે ચલો ત્યાર પછી આપણી એક્ટિવિટી ન જોઈએ નીચે આપલી ઘટના આધારે નીચે વિધાન સાચા છે કે ખોટા આપણે ઓકે ટુ ફોલ્સ કરવાનું છે અહીંયા આપણે નિશાનીથી કામ લઈશું એટલે આપણને વધુ ખ્યાલ આવે યુ રીચ એટ ધ ઓફિસ એટ હાફ પાસ નાઇન ચાલો આ વાક્ય ખોટું છે એટલે આપણે અહીંયા આપશું ખોટું વાક્ય છે એટલે એ પ્રમાણે નિશાની કરશું ખોટું વાક્ય છે તો અહીં ખોટાની નિશાની કરશું ઓકે યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ આ વાક્ય પણ ખોટું છે ત્યાર પછી ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ ઓકે આ વાક્ય સાચું છે પછી આફ્ટર શાવર યુ નીડેડ અ કપ ઓફ ટી આ વાક્ય ખોટું છે યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ આ વાક્ય પણ ખોટું છે ચાલો છઠ્ઠું વાક્ય જોઈએ ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વોન્ટ બેક હોમ ઓન યોર બાઈક સાચું વાક્ય છે પછી આપણે આ છ વાક્ય જોયું એટલે આગળ થોડુંક પેજ જવા દઈએ એટલે ખ્યાલ આવે એટલે છઠ્ઠા વાક્યથી આપણને ખ્યાલ આવશે ઓકે હવે છઠ્ઠું વાક્ય જોઈએ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક છઠ્ઠું વાક્ય સાચું હતું આપણે હમણાં જોયું હતું સાતમું વાક્ય યુ ફોર ધ બેગ એટ હોમ બરાબર આ વાક્ય ખોટું છે સાતમું વાક્ય ધ પોલિસમેન ડીડ નોટ એલો યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ આ વાક્ય સાચું છે યુ હેડ અ ગુડ સ્લીપ આ વાક્ય ખોટું છે પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ આ વાક્ય પણ ખોટું છે એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે તમારા જેટલા પણ વાક્યો છે એની અંદર ચાર વાક્ય સોરી ત્રણ વાક્ય સાચા છે બાકી બધા ખોટા છે બરાબર અને તમે જોયા છે એ પ્રમાણે આને વ્યવસ્થિત રીતે લખી લેવાનું રહેશે તો અહીંયા આપણો પાઠ જે છે એ પૂર્ણ થાય છે અને મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે જો તમને બધું સમજાઈ ગયું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને બે લાયપ બેલ આઈકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર